નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપ મગફળીના થડની મગફળીની અંદર આવતા થડના કોહવારો કે જેને દોડવાનો સડો કે આ રોગથી પરેશાન છો, તો આ રોગનું સંકલિત નિયંત્રણ કેમ કરવું એ માહિતી જાણવા માટે આપ આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં. સૌ પ્રથમ તો મિત્રો, આ રોગની ઓળખની વાત કરીએ તો ખાસ કરીને મગફળીનો થડનો કોહવારો કે જેને દોડવાનો સડો અથવા તો સફેદ ફૂગનો રોગ કહીએ, એ સ્ક્લેરોસિયમ રોલ્ફસાઈ નામની ફૂગથી ફેલાય અને શરૂઆતની અંદર પ્રકાંડ અથવા ડાળીઓ ઉપર મહંદ અંશે ધીમે ધીમે એનો રોગનો ચેપ લાગે અને આ છોડ સુકાવા લાગતો. શરૂઆતમાં આ રોગી છોડ ઉપર જમીનને અડીને થડ ઉપર ધીમે ધીમે સફેદ રંગના તાતણા જેવા ખાસ કરીને ફૂગ લાગતી હોય અને તેમાં ઝીણી ગોળાકાર સફેદ રંગની પેશીઓ પણ બને અને જે ધીમે ધીમે કથ્થાઈ રંગમાં પરિવર્તન થતી હોય અને રોગગ્રસ્ત છોડ સુકાઈ જાય અને પાન ભૂખરા રંગના બની અને ધીમે ધીમે સુકાવા મળતા હોય. પરંતુ છોડ છે એ ખાસ કરીને એની સાથે છોટેલા રહેતા હોય, જે જમીનના ઉપર છોડની આજુબાજુ ખાસ કરીને ફેલાય એટલે કે આ સફેદ ફૂગનો પ્રકોપ વધતો હોય. રોગગ્રસ્ત વિસ્તારમાં રાયના દાણા જેવા બીજાને રોગગ્રસ્ત દોડવા પણ સામાન્ય રીતે સડી જતા હોય. જયારે આવા છોડને ઉપાડવામાં આવે તો ફક્ત આપણે પાસે છોડની ડાળીઓ જ આવે, દોડવા જમીનની અંદર પડી તૂટી જાય અને એ સીધું એને ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર કરતા હોય. મિત્રો, ખાસ વસ્તુ એ મહત્વની છે કે આ રોગના જે રાયના દાણા જેવા સ્ક્લેરોસિયા છે એ જમીનની અંદર 4 વર્ષ કરતા પણ વધારે જીવે અને એને જ આ રોગની વૃદ્ધિમાં 29 થી 32 ડિગ્રી તાપમાન અને રાત્રિનું 25 ડિગ્રી ઉષ્ણતામાન એના ખૂબ મહત્વનો ભાગ ભજવે એનો ફેલાવો કરવો. હવે મિત્રો, આ વાત હતી એની ઓળખને નુકસાન. હવે સંકલિત નિયંત્રણના પગલાની વાત કરીએ તો ખાસ કરીને ઉનાળામાં ઊંડી ખેડ કરી અને આગલા પાકના જે અવશેષો છે એને 10 સેન્ટીમીટર ઊંડાઈએ જો દાટી દેવામાં આવે અને ત્યારબાદ ભારે સમાર મારી દઈએ તો પણ આ રોગનું નિયંત્રણ કરી શકાય. શક્ય હોય તો જુવાર, લસણ, ડુંગળી એવા પાકારે પાકની ફેરબદલી કરવી જોઈએ અને દર વર્ષે એકના એક સાસમાં વાવેતર ન કરતા સાસની પણ બદલી કરવી જોઈએ. બીજું એક મહત્વનું વિષય કે બીજ માવજત. આવા રોગને અટકાવવા માટે બીજને વાવતા પહેલા 1 કિલોગ્રામ બીજ દીઠ કાર્બેનાઝીમ 50% વેટેબલ પાવડર 80 ગ્રામ અથવા તો કાર્બોક્સિન 37.5% અને થાયરમ 37.5% મિશ્રણવાળી દવા 1 કિલો બીજ દીઠ 3 ગ્રામનું પટ આપીને વાવેતર કરીએ તો પણ અસરકારક નિયંત્રણ કરી શકીએ. અને આના સિવાય જૈવિક નિયંત્રણમાં 1 હેક્ટર દીઠ ટ્રાયકોડરમાં હાર્જેનિયમ અથવા તો ટ્રાયકોડરમાં વીરડી 5 કિલો અને તેની સાથે 300 કિલો એરંડીનો ખોળ મિક્સ કરી અને જમીનમાં ભેજ હોય ત્યારે પાયાની અંદર આપી શકાય અથવા તો 25-30 દિવસની મગફળી થાય ત્યારે જો એને આ મિશ્રણને આપવામાં આવે તો પણ સારું અસરકારક નિયંત્રણ આપણે આના ઉપર મેળવી શકીએ. બીજો ખાસ કરીને જે દેશી ખાતરો વાપરવામાં આવે એ સંપૂર્ણ સડી ગયેલા હોવા જોઈએ અને મગફળીના વાવેતર બાદ સમાર ખાસ કરીને માળવો જોઈએ પણ પાળા ના ચડાવવા જોઈએ તો પણ આ રોગની તીવ્રતા આપણે ખાસ કરીને ઘટાડી શકીએ. આંતરખેડને પણ આ રોગની તીવ્રતા ઘટાડવા માટે મુલતવી રાખવું જોઈએ અને ઉભા પાકમાં જયારે પણ રોગી છોડ દેખાય ત્યારે એને ઉપાડી ત્યાં એને પગથી આપણે દબાવી દઈએ એ ભાગને અને એ રોગી છોડનો નાશ કરીએ તો પણ સારું એવું નિયંત્રણ આ મગફળીના થડના કોહવારો કે જેને દોડવાનો સડો અથવા તો સફેદ ફૂગનો રોગ કહેવામાં આવે એની સામે મેળવી શકે. ખેડૂત મિત્રો, મને લાગે આ માહિતી તમને ગમશે. જો આ વિડીયો તમને ગમે તો એને વધુ લાઈક કરજો, વધુ શેર કરજો. ખૂબ ખૂબ આભાર.